એકાઉન્ટન્સીમાં કુલ જેટલા પણ ચેપ્ટર છે આપણે વીસ ચેપ્ટર એમાંથી પહેલો ભાગ પૂરો કર્યો એટલે કે લગભગ દસ પ્રકરણ આપણે પૂરા કરવા જઈ રહ્યા છે પહેલા ભાગનો છેલ્લું પ્રકરણ આપણે આવી રહ્યા છે એની અંદર આપણે બે એપિસોડ પૂરા કર્યા પહેલા એપિસોડમાં આપણે બેંક સિલેગમેન્ટની થિયરી ભણ્યા કે બેંક મેળ એટલે શું શા માટે બેંક સેલેટમેન્ટની જરૂર પડે છે એની અગત્યતા શું એની ઉપયોગીતા શું કોણ બેંક સેલેટમેન્ટ બનાવે આ બધી ચર્ચા આપણે બહુ સરસ રીતે કરી હવે આપણે આ પ્રકરણનો ત્રીજો એપિસોડ બીજા એપિસોડમાં આપણે શું ભણ્યા કે તફાવતના કારણો પ્રશ્નમાં આપી દીધા હોય તફાવતના કારણો પ્રશ્નમાં આપી દીધા હોય અને આપણે બેંક સેલેટમેન્ટ બનાવવાનું હોય તો કઈ રીતે બનાવો તેના આપણે થોડાક દાખલાઓ જોયા અને આપણે ગણ્યા તમે પણ મારી સાથે સાથે ગણ્યા અને ખૂબ મજા આવી આજે પણ તમારે થોડાક પ્રશ્નો થોડાક દાખલાઓ તમારે મારી સાથે સાથે ગણવાના છે એટલે જો ટેક્સબુક અને નોટબુક ન લાવ્યા હોય તો પહેલાં લઈ આવો ફટાફટ બી ફાસ્ટ અને હવે આપણે બહુ જ મજા સાથે આ પ્રકરણના અંધ તરફ જઈ રહ્યા છે કે જેની અંદર આપણે દાખલા ગણીશું કઈ ટાઈપના બે દાખલા ગણીશું કે જેની અંદર રોકમેળ અને પાસબુક પ્રશ્નમાં આપેલા હોય એટલે કે અત્યાર સુધી કેવા દાખલા ગણ્યા જેમાં તફાવતના કારણો કોઈક આપણને કહી દેતું હતું તફાવતનું કારણ આ છે આટલા રૂપિયાના ચેકો ભર્યા પરંતુ હજી સુધી વસૂલ થયા નથી એટલે કોઈક આપણને કહેતું હતું કે આવું થયું છે બનાવ આભો બન્યો છે જેના લીધે તફાવત આવે છે હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ વસ્તુ કહું કે તમે પોતે એકાઉન્ટ લખતા હો અને તમે રોકમેળ બનાવતા હોય તમે વિચાર કરો કે કોઈક વ્યક્તિ આવીને તમને કહી દે કે જો અહીંયા તમારી ભૂલ છે અથવા તમે આ રોકમેળ બનાવ્યો છે એમાં તમે અહીંયા નોંધ કરી છે બેંકે નોંધ નથી કરી એવું કોઈક વ્યક્તિ તમને કહે કે તમારે શોધવું પડે સિમ્પલ વસ્તુ છે આપણે શોધવી પડે કોઈ આપણને કહે નહીં કે બેન્કે એકસો વીસ રૂપિયા નોંધ્યા છે તમે નોંધો એવું કોઈ આપણને કહે નહીં તમારે તમારી જાતે રોકમેળ અને પાસબુક લઈને બેસવું પડે સામ સામે ટેલી કરવું પડે અહીંયા નોંધ્યા છે એ રકમ સામે નોંધ કરી છે કે નહીં એ તમારે ચેક કરવું પડે અને જો કોઈએ નોંધ નથી કરી તો તમારે બેંક શ્રેમેમાં એ નોંધવું પડે અને એ બેંક સિલેક્ટમેન્ટ લઈ અને તમારે બે વ્યક્તિને સમજાવવા પડે બ્રોકરમેટ તું આ રીતે સુધાર બેંક તમે આ રીતે સુધારો બંને જણાએ મિસ્ટેક કરી હોય બંને જણાએ નોંધવાની કંઈક રહી ગઈ હોય તે બંને જણાને આપણે સૂચના આપવી પડે અને ત્યારે આપણે આ પ્રકરણનો જે સાર છે આ પ્રકરણનો જે ભાભાર્થ છે એ આપણે સમજ્યા કહેવાય તમને કોઈ તફાવતનું કારણ કોઈ આપે નહીં કારણ કે હવે તમે મોટા થયા છો હવે તમે પોતે એકાઉન્ટન્ટ છો તમે પોતે એકાઉન્ટ લખી રહ્યા છો તો કોઈ વ્યક્તિ તમને કહે નહીં કે તમે હવે આવી નોંધ કરો તમારે જ તમારી જાતે આને સમજવું પડે અને રોકમેળ ને પાસબુક લઈને બેસવું પડે હવે આપણે આ છેલ્લા એપિસોડમાં એવા જ દાખલાઓ જોઈશું કે જેમાં રોકમેળ ડ્રો કરેલો છે પાસબુક ડ્રો કરેલી છે પ્રશ્નોમાં બંને વસ્તુ આપેલી છે એટલે તમે પોતે એકાઉન્ટન્ટ છો તમે રોકડ મેળ અને પાસબુક લઈને બેઠા છો અને તમે બે એકબીજા સાથે કમ્પેર કરી અને બેંક શરમમેળ બનાવો છો હવે વિદ્યાર્થી મિત્રો એટલું સમજો કે રોકડમેળ આપેલો હોય પાસબુક આપી હોય તો સૌથી પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ આપણને આપણું સૌથી પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ તો પહેલું ધ્યાન આપણે એ જોવાનું કે રોકડમેળ જે મહિનાનો છે પાસબુકમાં એ જ મહિનાની છે કે નહીં એ પહેલાં જુઓ પહેલું શું જોવાનું રોકમેળ જે મહિનાનો આપેલો છે એ જ મહિનાની પાસબુક છે કે નહીં એ જોવાનું ફોર એક્ઝામ્પલ તમારી પાસે ટેક્સબુક હવે તમે લઈને આવ્યા છો તો ટેક્સબુકમાં પાના નંબર બસો ને બાસઠ જુઓ ટેક્સબુકમાં પાના નંબર બસો ને સાહીઠ જુઓ એની અંદર રોકમેળ આપેલી છે કયા મહિનાની આપી છે એપ્રિલ મહિનાની એપ્રિલ બે હજાર સોળ રોકમેળ આપેલી છે એપ્રિલ બે હજાર સોળ હવે તમે પાસબુક જુઓ સામેના પેજ ઉપર પાસબુક પણ બસો ને એકસઠમાં પાના ઉપર પાસબુક પણ આપી છે એપ્રિલ બે હજાર સોળની એટલે સૌથી પહેલું કામ બંનેના મહિના સરખા સરખા હોવા જોઈએ બીજું કામ રોકમેળની શરૂઆતની બાકી કેટલી આપી છે તો ચાર હજાર રૂપિયા રૂકમ મેની શરૂઆતની બાકી કેટલી આપી છે ચાર હજાર રૂપિયા તો પાસબુકની પણ શરૂઆતની બાકી કેટલી છે એ ચેક કરો પાસબુકની પણ શરૂઆતની બાકી કેટલી છે ચાર હજાર રૂપિયા એટલે બંનેની શરૂઆતની બાકી સરખી શકે હવે શરૂઆતની બાકી સરખી સરખી ના હોય તો શું કરવું એ આપણે પછી જોઈએ પણ પહેલાં આપણે સરખી સરખી છે હવે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલાં તમારી પાસે નોટબુક છે જ સૌથી પહેલાં હેડિંગ આપો ઉદાહરણ નંબર નવ ટેક્સબુક પેજ નંબર બસો ને સાહીઠ ઉદાહરણ નંબર નવ ટેક્સબુક પેજ નંબર બસો ને આવું હેડિંગ આપો પછી બેંક સેલેમેન્ટનું હેડિંગ આપો શ્રી નિશાંત નો નું નામ છે નિશાંત્રી નિશાંત નો પછી જે મહિનાની રોકડ મેળ છે એની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ તારીખ ત્રીસ ચાર બે હજાર સોળ ના રોજનો શ્રી નિશાંતનો તારીખ ત્રીસ ચાર બે હજાર સોળના રોજનો બેંક શિલ્લક મેળ આવું હેડિંગ આપો ત્રણ લાઈનમાં ત્રણ લાઈનને બદલે બે લાઈનમાં હેડિંગ આપો તો પણ ચાલશે પણ આ સઘળી વિગત આવી જાય તેવું કરવાનું નિશાંત નામ આવી જાય ત્રીસ એપ્રિલે આપણે બેંક સિલેક્ટમેન્ટ બનાવીએ છીએ એ આવી જાય અને બેંક સિલેક્ટમેન્ટ અનુક્રમ નંબર અનુક્રમ નંબરનું ખાનું નહીં ડ્રો કરો તો પણ ચાલે પણ વધારે સારું વિગત ઉધાર રકમ રૂપિયા જમા રકમ રૂપિયા હેડિંગ આપી દો જેને ડ્રો હજી ના કર્યું એ લોકો ડ્રો કરી દો એટલે મારી સાથે સાથે ગણો તો તમને ખૂબ મજા આવશે સૌથી પહેલા રોકમેન્ટની જે આખરની બાકી છે આઠ હજાર ચારસો ત્યાંથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું આઠ હજાર ચારસો રોકમે મુજબ બેંક શિલ્લક અથવા એના ઝીરો નંબર પણ આપી શકો રોકમે મુજબ બેંક શિલ્લક રોકમે મુજબ બેંક શિલ્લક આઠ હજાર ચારસો કારણ કે રોકમેન્ટની ઉધાર બાકી છે આઠ હજાર ચારસો ત્યાંથી આપણે શરૂઆત કરી હવે મિત્રો પેન્સિલ અથવા પેન લઈને લગભગ પેન્સિલ લઈને તમારે રોકમેળે અને પાસબુક કમ્પેર કરવાની છે એવી રકમ ઉપર રાઉન્ડ કરવાનું છે કે જે એક જણે નોંધ્યું છે એક વ્યક્તિએ નોંધ્યું નથી એક વ્યક્તિએ નોંધ્યું છે એ વ્યક્તિએ નોંધ્યું નથી એટલે રોકમેળે નોંધ્યું છે કે નોંધ્યું નથી પાસબુકે નોંધ્યું છે રોકમે નોંધ્યું નથી તો આપણે ઉદાહરણ ગણી રહ્યા છીએ એટલે તમને દેખાશે જ ટેક્સ્ટબુકમાં રાઉન્ડ કરેલા છે ઉધાર બાજુ જુઓ બે રાઉન્ડ છે એનો અર્થ એવો થાય કે આપણે ચેકો ભર્યા છે ઉધાર બાજુ છે ચેકો ભરેલા છે ભરેલ પરંતુ પાસબુકમાં જમા થયા નથી એટલે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક

ત્રણ હજાર બસો જે ઉધાર બાજુ નોંધ્યા છે શેની ઉધાર બાજુ રોકડમેન્ટની ઉધાર બાજુ નોંધ્યા છે હવે આપણે જમા બાજુ નોંધીશું ખ્યાલ આવી ગયો મિત્રો રોકડમેન્ટની ઉધાર બાજુ છે તો આપણે જમા બાજુ લખીશું અને ઉધાર બાજુ છે એનો અર્થ જ એક કે એ ભર્યા છે અને પાસુકમાં નથી એનો અર્થ એ કે જમા થયા નથી ત્યાર પછી રોકમેન્ટની જમા બાજુ જો ત્રણ રાઉન્ડ કરેલા છે રોકમેન્ટની જમા બાજુ છે એનો અર્થ એ થાય કે આ ચેકો આપણે લખેલા હશે એટલે લખેલ લખ્યા હોય તો જમા બાજુ નો થાય ને લખેલ પરંતુ જમા નહીં થાય લખેલ આપણે ચેકો લખ્યા છે પરંતુ હજી સુધી બેંકમાં કોઈ પૈસા લેવા ગયું નથી રજૂ નહીં થયેલ ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક એવા કેટલા છે તો એવા ત્રણ છે એક છે મુકેશનો ચેક હજાર રૂપિયાનો મુકેશનો ચેક છે હજાર રૂપિયાનો ત્યાર પછી કમિશન એટલે કે કિશનને જે આપણે ચેક આપ્યો બસો રૂપિયાનો એ બેંક કમિશનનો કિશનને જે ચેક આપ્યો બસો રૂપિયાનો એ અને ત્યાર પછી ગુરમિતને જે ચેક આપ્યો ચાર હજાર રૂપિયાનો એ ગુરમિત ચેક એટલે કુલ પાંચ હજાર બસો રોકમે જમા છે તો આપણે ઉધાર બાજુ નોંધીશું જેણે જે બાજુ નોંધ કરી હોય એની વિરુદ્ધ બાજુ આપણે અસર આપીશું એટલે કે રોકમે જમા બાજુ નોંધ છે એટલે આપણે ઉધાર બાજુ નોંધ્યા પાંચ હજાર બસો આને કહેવાય લખેલ પરંતુ રજુ નહીં થયું છે હવે પાસુક જુઓ પાસબુકમાં ઉધાર બાજુ બે રકમ છે વીસ રૂપિયા અને દસ હજાર રૂપિયા પણ બંનેનું કારણ જુદું જુદું છે એટલે આપણે ભેગું ના લખાય જુદું જુદું લખાય પહેલા તો બેંક ચાર્જીસ ઉધાર છે એને આપણે જમા કરીશું બેંકે ઉધારે ચાર્જીસ બેંકે ઉધારે બેંક ચાર્જીસ જે પાસબુકમાં ઉધાર છે એ આપણે જમા કરીશું બેંકે આપણા ખાતામાંથી પૈસા લીધા છે પણ આપણને પછી ખબર પડી છે એટલે આપણે એની નોંધ કરવાની બાકી હતી પાસબુકમાં ઉધાર છે તો અહીંયા જમા બાજુ લખીશું એવી જ રીતે ગુરમીત અરે દસ હજાર રૂપિયા ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો ચેક છે એ પણ બેંકે બારોબાર ચૂક્યો હશે અને તો જ આપણને ખબર નહીં હોય ને તો જ આપણે રોકડમાં અસર નથી આપી એટલે પાસબુકમાં ઉધાર બાજુ છે એટલે આપણે અહીંયા જમા બાજુ લખીશું દસ હજાર રૂપિયા બેંકે બારોબાર ચૂકવેલ બેંકે બારોબાર ચૂકવેલ વીમા પ્રીમિયમ બેંક કે બારોબાર ચૂકવ્યો વીમા પ્રીમિયમ હવે એક જ રાઉન્ડ બાકી રહ્યું જે પાસબુકની જમા બાજુ છે છ હજાર રૂપિયા એનું નામ છે આદિત્યવાળું એ પાસુકમાં જમા બાજુ છે એનો અર્થ એ થાય કે પૈસા બેંકમાં ભર્યા છે અને પાસબુકમાં જમા છે તો અહીંયા ઉધાર બાજુ નોંધ કરીશું અને પાસુકમાં જમા બાજુ છે એનો અર્થ એ કે બેંક સિલક વધે છે એટલે પૈસા ભરેલા છે હવે પૈસા ભર્યા હોય તો તો પહેલા રોકમેન્ટ નોત કરે પણ પાછું કે કરી છે એનો અર્થ એ થયો કે ગ્રાહકે બારોબાર ભર્યા હશે એવું માની માની શકાય એટલે એવું લખાય ગ્રાહકે બારોબાર ભરેલ રકમ ગ્રાહકે બારોબાર ભરેલ રકમ છ હજાર રૂપિયા પાસબુકમાં જમા છે એટલે અહીંયા ઉધાર કરવાનો બસ જેટલા પણ રાઉન્ડ હતા એટલે કે એક વ્યક્તિએ નોંધ્યા હતા અને બીજી વ્યક્તિએ નહોતા નોંધ્યા તેની બધાની આપણે અસર આપી હવે આપણે આખો દાખલો સાથે જોઈએ તો કઈ બાજુનો સરવાળો વધારે છે એ પહેલાં જુઓ તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધુ છે આ ત્રણ રકમ છે આઠ હજાર ચારસો પાંચ હજાર બસો છ હજાર એ ત્રણનો સરવાળો થાય છે ઓગણીસ હજાર છસો

એટલે પાસું મુજબ બેંક સિલક એવું લખવાનું જો આ રકમ જો આ રકમ અહીંયા હોત એટલે ઉધાર બાકી તરીકે હોય તો પાસું મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા ઓવરડ્રાફ્ટ શબ્દ લખત પણ અહીંયા પાસું મુજબ જમા બાકી છે એટલે બેંક સિલક શબ્દ લખવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે રોકમેળ અને પાસબુક બંને ડ્રો કરેલા તૈયાર હતા અને એની ઉપરથી આપણે દાખલો ગણ્યો હજી એક દાખલો આ જ એપિસોડમાં આપણે જોઈ લઈએ છેલ્લો દાખલો કે જેની અંદર આપણને પ્રશ્નની અંદર રોકમેળ અને પાસબુક ડ્રો કરેલી છે હવે તમને થાય કે આ જ સરખો દાખલો એક સરખો દાખલો એ ફરીથી કેમ લઈએ છે હમણાં જે દાખલો જોયો એમાં પણ રોકડ મેનના પાસબુક આપેલા હતા હવે જે દાખલો આપણે જોવા જઈ રહ્યા છેલ્લો એમાં પણ રોકડ મેનને પાસબુક આપેલા છે તો તમને એમ થશે કે આપણે શા માટે આવો સેમ ટુ સેમ દાખલો ફરીથી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જુઓ થોડોક તફાવત છે માઇનોર પણ બહુ મોટો તફાવત છે બે દાખલા વચ્ચે બે દેખાય છે એક સરખા બેઉમાં એક સરખા મહિનાની રોકમેળ અને એક સરખા મહિનાની પાસબુક આપેલી છે તમારી પાસે ટેક્સબુક હોય તો એમાં ઉદાહરણ નંબર દસ જુઓ એટલે ખ્યાલ આવી જશે પાના નંબર બસો ને બાસઠ ઉદાહરણ નંબર દસ પાના નંબર બસો બાસઠ એની અંદર તમે જુઓ કે રોકમેળ અને રોકમેળ પણ જાન્યુઆરીની આપેલી છે પાસબુક પણ જાન્યુઆરીની આપેલી છે પરંતુ તફાવત ક્યાં છે બંનેમાં ઉદાહરણ નંબર નવ અને ઉદાહરણ નંબર દસમાં તફાવત ક્યાં છે તો તફાવત એ છે કે શરૂઆતની બાકી બંનેની સરખી સરખી નથી જુઓ આ મેઇન તફાવત આ શા માટે આ દાખલો આપણે ગણીએ છીએ સરખો હોવા છતાં શા માટે ગણીએ છીએ એ હું તમને જરા બતાવી દઉં કે રોકડમેળની શરૂઆતની બાકી જુઓ છ હજાર રૂપિયા છે અને પાસબુકની શરૂઆતની બાકી છે પાંચ હજાર નવસો ને ચાલીસ એટલે કે સાહીઠ રૂપિયાનો ફરક છે તો સાહીઠ રૂપિયાનો ફરક કેમ છે એ એની અસર દૂર કરવા માટે શું કરવાનું એ માટે આ દાખલો આપણે ગણીએ છીએ મિત્રો ઝડપથી તમે લોકો નોટબુક લઈ લો ટેક્સબુકનું પાના નંબર બસો ને બાસઠ ખોલો અને એ દાખલો આપણે ગણીએ બહુ જ સહેલું છે જો કોઈ હજી ડ્રો ના કરી હોય નોટબુક ના લીધી હોય તો નોટબુક લઈ લેજો આ ચેપ્ટર પૂરું કરવા જઈ રહ્યા છે બહુ સરસ રીતે આપણે આપણે આ ચેપ્ટરને માણ્યું પહેલાં એપિસોડમાં આપણે બેંક સેલમેન્ટની થિયરી ભણ્યા બીજા એપિસોડમાં બે દાખલા ગણ્યા કે જેની અંદર તફાવતના કારણો આપેલા હતા હવે આપણે છેલ્લો એપિસોડનો છેલ્લો દાખલો ગણી રહ્યા છે પછી આ પ્રકરણ પૂરું થાય છે અને ભાગ એક પણ પૂરો થાય છે એટલે આમ જોઈએ તો આપણે આખા વર્ષના મધ્ય ભાગમાં આવી ગયા એક્ઝેક્ટ દિવાળીની નજીક કારણ કે પ્રથમ સત્ર પૂરું થવાની તૈયારી અને એનો પણ છેલ્લું પ્રકરણનો છેલ્લો દાખલો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એટલે તમારી પાસે ટેક્સ્ટબુક ના હોય તો લઈ લો અને ઝડપથી ડ્રો પણ ના કરી તો ડ્રો કરી દો અને પછી આપણે આ દાખલો ગણીએ અને પછી આપણે આ પ્રકરણ પૂરું કરીએ આમાં ઉદાહરણ નંબર દસ એમાં તમારી પાસે જે ટેક્સ્ટબુક છે એની અંદર જુઓ પાસબુક આપેલી છે પહેલાં પહેલાં દાખલામાં રોકમે પહેલાં આપેલું હતું આમાં પાસબુક આપેલી છે પહેલાં આમાં પાસબુકની શરૂઆતની બાકી જુઓ છ હજાર રૂપિયા છે અને એ જ રીતે રોકડ મેળની શરૂઆતની બાકી જુઓ આ રોકડ મેળ છે એની શરૂઆતની બાકી જુઓ પાંચ હજાર નવસો ને સાઠ બેની વચ્ચે તફાવત શું છે એટલે તમને ખ્યાલ આવી જશે આમાં પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા અને આની અંદર છ હજાર રૂપિયા ધેટ મીન્સ કે અહીંયા આ બે ની વચ્ચે સાઠ રૂપિયાનો ફરક છે તો સાઠ રૂપિયાનો ફરક શું છે એ પહેલા સમજી લો પછી તો દાખલો બહુ સારો થઈ જશે તો આની અંદર રોકમેન્ટ તમે ખાસ જોજો જેની અંદર બે રકમ એવી છે આ છે કમિશનની એકસો એંસી રૂપિયા અને એ જ રીતે એકસો વીસ રૂપિયા બેંક ચાર્જીસની આ બે રકમ એવી છે કે જે નોર્મલી પહેલાં બેંક જ નોંધ કરે કોઈ દિવસ રોકમેળ નોંધ કરે નહીં બેન્ક જ નોંધ કરે અને રોકમેળે હવે નોંધ કરી છે પહેલી તારીખે એનો અર્થ એ થયો કે ગયા મહિનાના એન્ડમાં એટલે કે ડિસેમ્બરના એન્ડમાં પાસબુકે નોંધ કરી દીધી છે રોકમેળ હજી હવે નોંધ કરે છે એટલે કે જે તારીખનો આપણે બેંક સિલેમળે બનાવીશું એકત્રીસ જાન્યુઆરીનો એ પહેલાં તો બંને જણાએ નોંધ કરી છે માટે આપણે આ એકસો ને એકસો વીસની નોંધ નહીં કરીએ અને આનો તફાવત જે છે એસી રૂપિયા અરે સાઈઠ રૂપિયા એ તફાવતને લીધે આ ઓપનિંગ બેલેન્સ એટલે કે શરૂઆતની બાકી જુદી જુદી આવી રહી છે અને માટે જ આપણે આને નોંધ કરીશું ફરીથી જરા થોડું નજીકથી જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે આ બાજુ કમિશનની રકમ એકસો રૂપિયા આ બાજુ બેંક ચાર્જિસની રકમ એકસો વીસ રૂપિયા આ બંનેનો જે તફાવત છે સાહીઠ રૂપિયા જેના લીધે અહીંયા સાઈઠ રૂપિયા પ્લસ કરી દઈએ એટલે ઓટોમેટિક સાહીઠ રૂપિયા પ્લસ કરી દઈએ એટલે ઓટોમેટિક છ હજાર રૂપિયા થઈ જાય હવે શરૂઆતની બાકી સરખી સરખી કહેવાય માટે જ્યારે જ્યારે શરૂઆતની બાકી સરખી સરખી ના હોય ત્યારે પહેલી બીજી ને ત્રીજી તારીખ ખાસ જોઈ લેવાની નો ડાઉટ એ પછીની તારીખો પણ જોવાની હોય છે પરંતુ નોર્મલી પહેલી બીજી ત્રીજી તારીખમાં આવું બનાવ બનતો હોય છે કે બેન્કે નોંધ કરી હશે ગયા મહિનાના એન્ડમાં એકસો એંસી રૂપિયા બેન્ક કમિશન ઉધારી લીધું હશે આપણે હજી હવે કરીએ છીએ અને એવી જ રીતે એકસો વીસ રૂપિયા બેન્ક ચાર્જીસના ઉધારી દીધા હશે જેની નોંધ આપણે હજી હવે કરીએ છીએ અને આ બંને નોંધ આપણે હજી હવે કરીએ છીએ જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં અને બેંકે ડિસેમ્બર એન્ડમાં કરી નાખી હશે માટે જે તારીખનો આપણે બેંક સિલેબ મેળ બનાવીએ છીએ એકત્રીસ એકનો એમાં કોઈ ફરક પડતો નથી હવે આપણે આ દાખલો શરૂઆત કરીએ સૌથી પહેલાં નોટબુક લઈ લેજો જેની અંદર આપણે લખીશું ટેક્સબુક પેજ નંબર બસો ને બાસઠ જેની પાસે ટેક્સબુક ના હોય ટેક્સબુક કાઢી નાખજો ટેક્સબુક પેજ નંબર બસો બાસઠ

તારીખ એકત્રીસ એક બે હજાર સોળ એટલે જાન્યુઆરી એન્ડ જે મહિનાની રોકમેળ આપી હોય પાસબુક આપી હોય એની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર સોળ ના રોજનો બેંક શિલ્લકમેળ આવું હેડિંગ આપી દો ત્રણ લાઇનમાં હેડિંગ આપો ત્રણને બદલે બે લાઇનમાં હેડિંગ આપો તો પણ ચાલશે એ પણ ખોટું નથી ત્રણ લાઇનમાં આપો તો વધારે સારું રહેશે અને મુખ્ય વસ્તુ આમાં છે આ તારીખ એકત્રીસ એક એટલે એકત્રીસ એક પહેલાં જ કોણે નોંધ કરી છે અને કોણે નોંધ નથી કરી એ ખાસ જોવાની છે એકત્રીસ એક પછી હું આપણે જોવાનું નથી હવે રોકવેળ અને પાસબુક આપણે કમ્પેર કર્યા અને જે રાઉન્ડ કર્યું તો પહેલાં રોકમેન્ટની ઉધાર બાજુ જુઓ બે રાઉન્ડ કર્યા છે રોકમેન્ટની ઉધાર બાજુ આપણે બે રાઉન્ડ કર્યા છે એક પંદર હજારનું રાઉન્ડ કર્યું છે અને એક બાર હજાર એકસો પચાસનું રાઉન્ડ કર્યું છે આ બે ચેક આપણે ભરેલા છે એ નોંધીશું સૌથી પહેલાં લખો અહીંયા અનુક્રમ નંબર વિગત ઉધાર રકમ રકમ રૂપિયા રૂપિયા અને જમા આ રીતે હેડિંગ આપો કોલમનું પણ હેડિંગ આપી દો ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું પાસબુક મુજબથી શરૂઆત કરો તો પણ ચાલે રોકમે મુજબથી શરૂઆત કરો તો અઢાર હજાર અરે સો ચૌદ હજાર છસો ને સિત્તેર શરૂઆત કરજો આપણે પાસબુક સાડત્રીસ હજાર ચારસો ને દસ રૂપિયા આપ્યા છે પાસબુક મુજબ સાડત્રીસ હજાર ચારસો ને દસ રૂપિયા જે ઉધાર બાજુ લખીશું કેમ ઉધાર બાજુ કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ છે માઇનસમાં છે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ પાસવર્ગ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હવે આપણે પહેલું કારણ જોઈશું જે રોકવેની ઉધાર બાજુ નિશાનો એક ચેક છે પંદર હજારનો અને વલ્લભભાઈનો એક ચેક છે બાર હજાર એકસો પચાસનો જે ભરેલો છે પરંતુ હજી સુધી બેંકમાં જમા થયો નથી

પંદર હજાર રૂપિયાનો બીજો વલ્લભભાઈ બાર હજાર એકસો ને પચાસ રૂપિયાનો આ બે ચેક રોકડમેન્ટની ઉધાર બાજુ છે એટલે આપણે જમા બાજુ નોંધ કરીશું સત્યાવીસ હજાર એકસો ને પચાસ રૂપિયા સત્યાવીસ હજાર એકસો ને પચાસ રૂપિયાથી આ બેનો સરવાળો ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક રોકમ એની ઉધાર છે એટલે આપણે બેંક સેટલમેન્ટની જમા બાજુ નોંધ કરી હવે એ જ રીતે જે લોકો હમણાં આવ્યા હોય જે લોકો હમણાં તે લોકો જરા ટેક્સ બુક પેજ નંબર બસો ને બાસઠ જોજો એમાં ઉદાહરણ નંબર દસ શરૂઆત કરી છે આપણે એમાં આ રીતે હેડિંગ આપવાનું છે અને પછી હવે આપણે બીજું કારણ જોઈએ છે પાસ રોકમ એની જમા બાજુ બે આપણે ટીક માર્ક કરેલી છે એક મનન ને ચેક આપ્યો છે અને એક પ્રીતિને ચેક આપ્યો છે જમા બાજુ છે એનો અર્થ એ કે આ ચેક લખેલા હશે એટલે હેડિંગ આપવાનું લખેલ પરંતુ રજુ નહીં થયેલ છે કે બેંકમાં હજી સુધી રજુ થયા નથી લખેલ પરંતુ બેંકમાં એમાં પહેલો છે મનનને જે પગારનો આપ્યો એ ચેક છે ત્રણ હજાર રૂપિયાનો અને ત્યાર પછી પ્રીતિને એક હજાર ત્રણસો ને એંસી રૂપિયાનો ચેક આપ્યો આ બે ચેક રોકડ મેળમાં જમા છે એટલે આપણે ઉધાર બાજુ એટલે વિરુદ્ધ બાજુ અસર કરીશું ચાર હજાર ત્રણસો ને એંસી રૂપિયા આ બે ચેક બેંક સિલકમેળમાં ઉધાર બાજુ નોંધ કરીશું ત્યાર પછી પાસબુકમાં જુઓ બે ટીક માર્ક કરી છે એક છે બેંક ઓવડ્રાફ વ્યાજની અને એક ડિવિડન્ડની પહેલાં બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ઉધાર છે એટલે અહીંયા જમા બાજુ કરીશું એકસો ને વીસ રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ બેંકે ઉધારેલ બેંક ઓવરડ્રાફ્ટનું નું વ્યાજ ત્યાર પછી છેલ્લું તફાવતનું કારણ છે ડિવિડન્ડ પાસબુકમાં જમા છે એટલે આપણે ઉધાર બાજુ નોંધીશું પાસબુકમાં જમા છે એટલે ઉધાર બાજુ નોંધીશું એકસો પચાસ રૂપિયા બેંકે આપણા વતી બારોબાર ઉઘરાવેલ હશે બેંકે જમા કરેલ ઉઘરાવીને જમા કર્યા છે બેંકે જમા કરેલ ડિવિડન્ડ બેંકે જમા કરેલ સૌથી પહેલા જોવાનું કઈ બાજુનો સરળો વધારે છે ઉધાર બાજુનો સરળો વધારે છે એટલે ઉધાર બાજુનો સરળો આપણે પહેલા કરીશું એક બે ત્રણ ત્રણ રકમનો સરળો થાય છે એકતાલીસ હજાર નવસો ને ચાલીસ એકતાલીસ હજાર નવસો ને ચાલીસ એ સરવાળો પહેલા લખવાનો એની એ જ રકમ આપણે જમા બાજુ લખીશું એકતાલીસ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જમા બાજુ બે રકમ આપી છે સત્યાવીસ હજાર એકસો પચાસ અને એકસો વીસ એટલે કે સરવાળો થાય સત્યાવીસ હજાર બસો ને સિત્તેર રૂપિયા તો એકતાલીસ હજાર નવસો માંથી સત્યાવીસ હજાર બસો ને સિત્તેર રૂપિયા માઇનસ કરો એટલે તફાવત આવે ચૌદ હજાર છસો જેનાથી શરૂઆત કરી હોય એનાથી વિરુદ્ધ અહીંયા શરૂઆત રોકડ મેળથી કરી હોય તો આપણે અહીંયા લખત પાસબુક મુજબ અહિયાં પાસબુક થી શરૂઆત કરી છે એટલે લખવાનું રોકડ મેળ મુજબ પણ એવું ના માનતા કે અહીંયા ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ છે માટે અહીંયા ઓવરડ્રાફ્ટ એવું ના માનતા આને આની સાથે લેવા દેવા નથી આને આની સાથે લેવા દેવા છે અને જમા બાકી રોકમે મુજબ જમા બાકી માટે બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ છે રૂકમે મુજબ જમા બાકી છે માટે બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ છે એવું ના માનતા કે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ છે માટે મેં અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ લીધો છે એવું ના માનતા કોઈ વિદ્યાર્થી મિત્ર એવું કે આ બે રકમ તમે જે સરખી રે એક જ રીઝનની હતી તો તમે એક સાથે લખી પણ મારે અહીંયા જુદી જુદી લખવી છે તો ચાલે કે ન ચાલે તો ચાલે આ બે રકમ તમે ડાયરેક આઉટર કોલમમાં જુદી જુદી લખો તો ચાલે પણ બંનેનું રીઝન બંનેનો તફાવતનું કારણો સરખું સરખું હોય આપણે અંદરના કોલમમાં લખીને પછી આઉટર કોલમમાં લઈ જાઓ એ વધારે સારું રહેશે એ પણ ખોટું નથી આ પણ ખોટું નથી એવી જ રીતે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક એમાં બે છે ચેકના બે બે નામ છે મનન અને પ્રીતિ તો આ બંને જુદા જુદા ઉધાર બાજુ લખો તો પણ ચાલે અને બેનું ઇનર કોલમમાં લખી અને પછી સરવાળો કરીને આઉટર કોલમમાં લખો તો પણ ચાલે અને આ રીતે આખો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે અને પછી સરળો કેવી રીતે કરવાનો એ તો બધું મેં તમે સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો આપણે બહુ જ સરસ રીતે આનંદ સાથે આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ બેંક મેળ બેંક શબ્દ જ એવો છે કે દરેકે દરેક વ્યક્તિને કામમાં આવે આવે ને આવે છે તમારા ઘરમાં તમારા પપ્પા મમ્મીને પૂછજો તમને પણ ખબર હશે બેંક બેંક આમ તો ઘણી બધી પ્રકારની હોય છે સીડ્યુલ બેન્ક એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતી જેમાં બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બધી ગવર્મેન્ટ દ્વારા ચાલતી બેન્ક કહેવાય પ્રાઇવેટ બેન્ક એટલે એક્સિસ બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક આ બધી પ્રાઇવેટ બેંક કહેવાય જેમાં ગવર્મેન્ટનો હસ્તક્ષેપ નથી પ્રાઇવેટ લોકો ચલાવે છે એવી જ રીતે એગ્રીકલ્ચરલ બેન્ક હોય છે એવી રીતે બીજા બધા ધંધાની પણ જુદી જુદી બેન્કો હોય છે અને આ બધી બેન્કોની મુખ્ય બેન્ક જે આ બધી બેન્કોની બેન્ક કહેવાય એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના હાથ નીચે આ બધી બેન્કો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કાયદા દ્વારા આ બધી બેન્કો ચાલે છે એટલે આ બધી બેન્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે પણ વિદ્યાર્થી મિત્રો તમારે ખાતું ખોલાવવું હોય તો બચત ખાતું ખોલાવવું પડે એટલે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડે કારણ કે તમે કોઈ ધંધો કરતા નથી પણ તમારે પપ્પાને ખાતું ખોલાવવું હોય કોઈ બિઝનેસમેનને ખાતું ખોલાવવું હોય તો એને ચાલુ ખાતું ખોલાવવું પડે આ સિવાય બીજા ઘણા બધા ખાતા છે દાખલા કે તમારે રિકરિંગ એકાઉન્ટ ખોલાવવું હોય એટલે દર મહિને ફિક્સ અમુક એમાઉન્ટ જમા કરાવી હોય દર મહિને તમને થાય કે મારે પાંચસો પાંચસો રૂપિયા હજાર હજાર રૂપિયા જમા કરાવવા છે બચત કરવી છે તો તમારે રિકરિંગ એકાઉન્ટ ખોલાવવાનું દર મહિને પાંચસો પાંચસો રૂપિયા તમારે બચત કરવાની એવી રીતે તમારે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકાય કે તમારે અમુક રકમ અમુક દિવસ સુધી જરૂર નથી તમને લાગ્યું મારી પાસે થોડા પૈસા ભેગા થયા છે પણ હવે મારે થોડા વર્ષો સુધી એની જરૂર નથી તો તમે એ આ રીતે જમા કરાવી શકો છો એટલે તમારે જનરલી બચત ખાતું ખોલાવવાનું હોય છે અને જે લોકો પોતાનો ધંધો ચલાવે છે એ લોકો ચાલુ ખાતું ખોલાતા હોય છે અને હજી કહું છું વિદ્યાર્થી મિત્રો તમારા સારા માટે કે તમારું ખાતું બેંકમાં હોવું જોઈએ બેંકમાં ખાતું ખોલાવવા માટે અઢાર વરસ હોવા જરૂરી નથી હા મત આપવા માટે અઢાર વરસ હોવા જોઈએ મિનિમમ પણ બેંકમાં ખાતું કોઈ પણ વ્યક્તિ તાજું જન્મેલું બાળક પણ બેંકમાં ખાતું ખોલાવી શકે છે તો તમારું નામ હજી સુધી બેંકમાં ચોપડે ન હોય તમારું હજી સુધી બેંકમાં કોઈ ખાતું ન હોય તો બેંકમાં ખાતું ખોલાવો ભલે માઇનોર તરીકે તમારા પપ્પા મમ્મી તમારા માતા પિતા એ વડીલ તરીકે મેજર તરીકે અથવા વાલી તરીકે તેમમાં એમનું નામ પણ ચાલે તો આવી રીતે તમારું ખાતું ખોલાવો અને તમે પણ તમારી પોતાની પાસબુક જુઓ હાથમાં તમે પણ નોંધો કે મેં કેટલા પૈસા બેંકમાં ભર્યા અને જો કોઈ તફાવત આવે તો તમને આવો બેંક સિલમળ બનાવવાની ખૂબ મજા આવશે અને પ્રેક્ટિકલમાં તમે ઉતાર્યું એવું કહેવાશે અને હવે થોડા વખતમાં તો તમારે વારંવાર બેંકની જરૂર પડશે તમે શેરની લે લેવેજ કરશો તો પણ ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે એટલે તમારે બેંકની જરૂર પડશે જ તો અત્યારથી તમે બેંકનું ખાતું ખોલાવો અને આ પ્રકરણને ધ્યાનથી ડાયજેસ્ટ કરો સમજો અને કંઈ પણ તકલીફ હોય તો અમને જણાવો નમસ્તે ખૂબ મજા આવી આખું પ્રકરણ આપણે ત્રણ એપિસોડમાં પૂરું કર્યું અને તમને આ પ્રકરણમાં ખૂબ લાભ થાય તેવી શુભેચ્છા નમસ્તે મિત્રો ંદે ગુજરાત